મહીસાગર જિલ્લામાં ડીઆઈજી બનીને લૂંટ ચલાવનાર મૂળ વડોદરાના મુખ્ય સૂત્રધાર રાજેશના નિવાસસ્થાને આજે મહીસાગર એલસીબી પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં લેપટોપ, પોલીસનો યુનિફોર્મ અને ઓએનજીસીના શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા. થોડા સમય પહેલા મહીસાગર જિલ્લામાં એક કરિયાણાના વેપારીને ત્યાં ડીઆઈજીનો સ્વાંગ રચી 14 લાખની લૂંટ ચલાવી કેટલાક શખ્સો નાસી છૂટ્યા હતા. જે ઘટનાની જાણ મહીસાગર જિલ્લા પોલીસને થતાં પોલીસે નાકાબંધી કરી સ્કોર્પિયો સાથે 6 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જેમની પાસેથી એક રિવોલ્વર અને પોલીસના ખોટા ઓળખપત્રો મળી આવ્યા હતા. આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર રાજેશ વ્યાસ વડોદરાના રહેવાસી હોય. આજે પોલીસ આરોપીને લઈ વડોદરાના જૂના બાળ રિમાન્ડ હોમ પરિસરમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા અશોક વ્યાસના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં તપાસ અધિકારીને એક પોલીસ યુનિફોર્મ, એક લેપટોપ મળી આવ્યું હતું, જેમાં કેટલાક શંકાસ્પદ ફોટા પણ મળી આવ્યા હતા. સાથે સાથે મહીસાગર એલસીબી પોલીસને સર્ચ ઓપરેશન દરમિયાન ઓએનજીસીના શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા. નકલી ડીઆઈજી રાજવ્યાસ, જે મહીસાગર જિલ્લાના લીંબડિયા મુકામે લૂંટ કરેલી, તેના ઘરે આ ગુનાને લગતા એના આઈડેન્ટિટી કાર્ડ, પોલીસનો ડ્રેસ તથા એના લેપટોપ અને કોમ્પ્યુટરની સર્ચ અને સીઝર માટે અમે અત્યારે અહીંયા આવેલા છીએ. એના ઘરમાંથી અમને પોલીસનો ડ્રેસ અને લેપટોપ મળેલ છે તથા અન્ય ગુનાને લગતી વસ્તુની પણ અત્યારે સર્ચ ચાલુ છે. પાસે ઓલરેડી એક ઇલીગલ વેપન મળેલ છે, પિસ્તોલ 6 કારતૂસ સાથેનું, તે ગુનાના કામે જપ્ત કરેલ છે. આ ગુનાના કામે એને જે સહ આરોપીઓએ મદદ કરી છે તથા આ જે વસ્તુ એને ખરીદી છે, પ્રિન્ટ કરાવી છે, એ તમામ જગ્યાએ પણ આજે અમે તપાસમાં આવેલ છે. આરોપી રાજેશને પણ તપાસમાં સાથે લાવવામાં આવ્યો હતો. રાજેશ વ્યાસે સંસ્કૃત વિષયમાં MS સુધી અભ્યાસ કરેલો છે. જ્યારે આવી પ્રવૃત્તિ તે ક્યારથી કરતો હતો તેમ પૂછતા તેને પોતાની માનસિક સ્થિતિ અસ્થિર હોવાનું જણાવ્યું હતું, જેના કારણે કેટલીક વાર તે આવી રીતે પોલીસનો સ્વાંગ ધારણ કરતો હોવાનું કબૂલ્યું હતું. ના ના, એવું કશું નથી. મેન્ટલી ઇફેક્ટ થોડું, માનસિક શું કહેવાય કે મારું સંતુલન ઠીક નથી. અમુક વાર તણાવમાં આવી જાય છે અને અમુક વાર હું ભૂલી બી જાઉં છું, ઘણી વસ્તુઓ મને યાદ નથી રહેતી એમ. મેન્ટલી ઇફેક્ટ, 2-3 વાર આ લોકોએ મને બતાવવાનું બી હોસ્પિટલમાં કહ્યું, મેન્ટલ હોસ્પિટલમાં, પણ હું પોતે રાજી નથી થયો. એટલે એ કારણસર, બીજું કંઈ નથી, માનસિક સ્થિતિ મારી ઠીક નથી. ના, એવું કોઈ નોકરીને આપવા માટે આપણે પૈસા લીધેલ નથી. અને જે એક ઓળખીતા માણસ હતો કે જેને મને એવું કહ્યું હતું કે ભાઈ આપણે મુકાવી શકાય, એને ખુદ મારી પાસેથી બી પૈસા લીધા છે. મારા માટેથી મારો બી IPCL ને ONGCનો મારો ઓર્ડર છે, જેમાંથી પૈસા લીધા છે. એ વિક્રમસિંહ રાજપૂત, એ પોતે અત્યારે ફરાર છે અને એનો ફોટો આઈડેન્ટિફાઈ સાહેબને મેં કરાવી દીધો છે. એ પકડાઈ જશે તો ઓટોમેટિક બધું આવી જશે. બંદૂક આપણે કશે જગ્યાએ ઉપયોગ કર્યો નથી, નથી ચલાવતા, આવડતી કશું છે નહીં. આ એ જ કીધું કે માણસ, કોઈને ડરાવવા માટે બી નહીં, માનસિક સ્થિતિ મારી અનબેલેન્સ હોવાના કારણે આ વસ્તુ થયેલ છે, બીજું કશું છે નહીં.